નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ખેડ માધ્યમિક શાળા ખેડ તાલુકો હિંમતનગર જિલ્લા સાબરકાંઠામાંથી આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ મિત્રો એક અઠવાડિયાથી કોઈક વિડીયો આપણે બનાવી શક્યા નથી તો દિલગીર છું આજે ધોરણ દસ વિષય ગુજરાતી એકમ નવ સપ્ટેમ્બર માસનો આ અભ્યાસક્રમ છે એની અંદર સાનું સુંદર એક કાવ્ય અહીંયા આપેલું છે એનું નામ છે મારા માધવને દીઠો છે કે કવિ હરીન્દ્ર દવે છે અને એનો સાહિત્ય પ્રકાર એ ઉર્મી ગીત છે અને વરસાદની મોસમ ચાલી રહી છે એવું જ સંગ્રહનું નામ છે અને આ સંગ્રહ ની અંદરથી લેવામાં આવેલું આ જે ગીત છે એ ગીતનો સૌ પ્રથમ આપણે રાગ શીખી લઈએ ત્યાર પછી કવિ પરિચય અને કાવ્યનો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો કાવ્યના જે શબ્દો છે એ આવી રીતે છે વાસૂટો થઈને આ સુર માર્ગ ની ધૂર ને ઢંઢોડી પૂછે મારા માધવ ને દીઠો છે ક્યાં મારા માધવ ને દીઠો છે ક્યાં યમુના વેણ તમે ছো কেম আ রাঁখ কুদা মারা মাধব দিঠো ছ ক্যা মাধব দিঠো ছ ক্যা વહી જતી આલેખી વ્યાકુર કરે છે અહી સર મારા દીઠો છે ક્યાં મારા માધવ ને દીઠો છે ક્યાં બાવરી ભાવરીના પગલા ની લાગણીથી चात्रानी जाकर थी नहा मारा माधव ने दीठो छे क्या मारा माधव ने दीठो छे क्या ઉડતું આવે જો અહી મોર પીંચ તો તો અમે ઉડતું આવે જો અહી મોર પીંચ તો તો અમે સાચવશું સુવાર રંગ મારા માધવ ને દીઠો છે ક્યાં મારા માધવ ને દીઠો છે ક્યાં મોરલી ના મોરલીના માં ઊંઘે છે મોરલી ના મોરલીના માં ઊંઘે છે શ્યામના તે નામ નોમય મારા માધવ ને દીઠો

શીખ્યા બાદ આ કાવ્ય જેને રચ્યું છે એવા કવિની મુલાકાત કેળવીએ તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે કવિ પરિચય કેળવીએ મારી સમક્ષ આ સ્કીન ઉપર એ સરસ મજાના કવિનો ફોટો છે એ કોણ છે આપ સર્વે જાણતા હશો એ છે આપણા કવિ હરીન્દ્ર દવે મિત્રો આ હરીન્દ્ર દવેની હું તમને વાત કરું તો હરીન્દ્ર દવે નો જે જન્મ છે એ આ નવમા મહિનામાં અને એમાં પણ ઓગણીસ નવ ઓગણીસો ત્રીસ ની અંદર એમનો જન્મ થયેલો હતો અને ખૂબ ટૂંકા ગાળામાં એટલે કે ઓગણત્રીસ ત્રણ ઓગણીસો પંચાણું એટલે ચોસઠ વર્ષની ઉંમરની અંદર ઘણું બધું સાહિત્ય આપી ઘણું બધું જ્ઞાન આપણને આપી અને એ પોતે દેવલોક સીધા આવ્યા હતા તો આ જે કવિ છે એ કવિ ફૂલ નામ જોઈએ આપણે તો હરીન્દ્ર જંતિલાલ દવે એમના પત્નીનું નામ છે જયલક્ષ્મી અને ત્રણ સંતાનો હતા નામ તો મિત્રો રોહિત પ્રકાશ અને દીપક એમનું વતન છે અહીંયા એ ખંભારા કચ્છની અંદર આવેલું જે ખંભારા છે એ ખંભારા એમનું વતન છે મિત્રો એમના શિક્ષણની વાત કરું

જે વર્તમાન પત્ર છે એની અંદર એમને કામ કર્યું છે ઓગણીસો બાસઠ થી ઓગણીસો અડસઠ સુધીનો જે સમયગાળો છે એની અંદર પણ સમર્પણ જે દૈનિક છે એની અંદર સંપાદક તરીકે એમને કામ કર્યું છે ઓગણીસો તોતેર માં ત્યારબાદ એમને જન્મભૂમિ પ્રવાસી અને જન્મભૂમિ પ્રવાસીના મુખ્ય તંત્રી તરીકે પણ એમને કામ કર્યું છે અને અંતિમ દિવસો સુધી એ પોતે કાર્યરત રહ્યા છે મિત્રો આ સાહિત્યની થોડીક વાત હું તમને કરવા જઈ રહ્યો છું તો આસવ મૌન અર્પણ હયાતી સમય ચાલ વરસાદની મોસમ છે વગેરે એમની કવિતાઓ છે સમગ્ર કવિતાનો સંગ્રહની અંદર એ કવ્યો રચાયેલા છે નવલકથા પણ એમને લખી છે એમાં અગનપંખી માધવ ક્યાંય નથી અને કૃષ્ણ અને માનવના સંબંધો વગેરે ઘણી બધી નવલકથાઓ એમને લખી છે એમનું નાટક છે યુગે યુગે અને સંધ્યાકારે प्रभाત ફેરી એમના નાટકો છે વિવેચનની વાત કરું તો દયારામ મુશાયરાની જે કથા છે કલમની પાંખે એ એમનું વિવેચન છે નિબંધ પણ એમને ઘણા બધા આપ્યા છે એમાં

અંદર સાહિત્ય અકાદમી નો જે એવોર્ડ છે એવોર્ડ દિલ્હી ખાતેનો એમને આપવામાં આવ્યો છે ઓગણીસો બ્યાસી ની અંદર રણજીત રામ સુવર્ણચંદ્રક બરાબર એ પણ એમને એવોર્ડ મળેલો છે

પાછળ જ પેલું વૃક્ષ છે ને એ તમે જુઓ છો ને એ કદમનું વૃક્ષ છે શાનું વૃક્ષ છે કદમનું વૃક્ષ છે અને એ કદમના વૃક્ષ નીચે રહીને એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન મુરલી વગાડતા હતા અને ગાયોનું જે વૃંદ છે જે ટોળું છે એ ટોળું ત્યાં એકત્રિત થતું હતું અને અહીંયા આ જે વાસળીનો જે સૂર છે ને એ સૂર અચાનક

કે વિખુટું પડવું એટલે શું વિકુટુ પડવું એટલે અલગ થવું જુદું પડવું આ જે સૂર છે ને જે અવાજ છે ને જે સ્વર છે ને એ છૂટો પડ્યો છે શું થયો છે છૂટો થયો છે અને ત્યાર પછી એ કૃષ્ણની શોધ એને લગાવી છે સૌપ્રથમ એ વાત કરતા કરતા એ કહેશે કે ઢુંડે કદમની છાય કદમની જે છાયા છે ને એ છાયામાં આ જે સૂર છે ને એ સૂર કૃષ્ણ ભગવાનને શોધે છે શું કરે છે કૃષ્ણ ભગવાનને શોધે છે વાસરીથી એ સ્વર આ કદમની જે છાયા છે જે છાયડો છે એ છાયડાને અંદર કૃષ્ણને શોધે છે પણ કૃષ્ણ મળતો નથી ત્યાંથી આગળ જઈને માર્ગની જે દૂર છે કે જ્યાં કૃષ્ણ ભગવાન રમ્યા છે કૂદ્યા છે એ દૂરને પવિત્ર કરી છે એ રજ એ દૂર ને છે ઢંડોળવું એટલે અહીંયા શબ્દ આપેલો છે ઢંડોળવું ઢંડોળવું એટલે આમ શોધવું ધૂરને આમ આમ કરીને શોધે છે સૌપ્રથમ ઢંડોળે છે અને પૂછે છે સૌપ્રથમ કોણે પૂછે છે ધૂરને અને ઢંડોળેશે ને પૂછે છે કે મારા માધવને ક્યાંય દીઠો છે મારા માધવને હે દૂર તે જોયો છે પણ ત્યાં એમનો માધવ મળતો નથી એટલે સુર થોડોક વ્યાકુર બનીને એ પોતે આગળ જાય છે માર્ગ ને દૂર ને દંડોરી શબ્દ છે ક્રિયા વિશેષણ તરીકે આવે છે તમને પૂછવામાં આવે કે મારગને દૂરને દૂર ને એ જે ઢંઢોરી છે ડંડોરીમાં ક્રિયા વિશેષણ શોધો તો ઢંડોરી શબ્દ છે ને એ ક્રિયા વિશેષણ છે પછી આગળ કહેશે અને આપ સૌ જાણો છો પાછળ નદી પણ તમને દેખાય છે કદમનો ઝાડ પણ દેખાય છે તો યમુનાના વેણ વેણ અમે જે છે એને ફરી પ્રશ્ન કરે છે બીજો પ્રશ્ન કોને કરે છે યમુના વેણને યમુનાના વેણ તમે મૂંગા છો કેમ શું કહે છે હે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ કેમ કઈ બોલતા નથી

યમુના કિનારે રાધાની સામે જોયે છે અને કહે છે કે રાધાની આંખ કા ઉદાસ અને રાધા પણ ઉદાસ બેઠી છે રાધા પણ કૃષ્ણને શોધી રહી છે એને પણ મૂકીને ગયો છે યમુનાના વેણ જ્યાં કૃષ્ણ સૌથી વધારે રહ્યો છે એ યમુનાના જે વેણ છે યમુના નદી છે એ નદીના વેણ અને રાધાની આંખને ઉદાસ જોઈને આપેલો સૂર છે ને બેટા એ ખૂબ વ્યાકુળ થાય છે છે ખૂબ વ્યાકુળ થાય છે એને ચિંતા થાય છે કે હવે મારો મારો જે શ્યામ છે મારો કૃષ્ણ છે એ મને મળશે નહીં ખૂબ થાય છે એ ઉદાસ થાય છે એની ઉદાસીનતા છે અને ઉદવત્તા આસ એવી જ્યારે સંધિ તમારે છોડવાની હોય તો ઉદાસની સંધિ આવી રીતે છૂટી પડે ઉદવત્તા આસ તો ઉદાસ થયો છે ધૂર ને દંડોળી ત્યાં નથી યમુનાના વેણ પણ મૂંગા છે રાધાની જે આગ છે ને બેટા એ પણ ઉદાસ છે તમે જોઈ શકો છો રાધા આવી રીતે ઉદાસ ત્યાં બેઠી છે એટલે રાધાને ઉદાસ જોઈને યમુનાના વેણ મૂંગા જોઈને આ સૂર છે ને બેટા એ સૂર એ ખૂબ વ્યાકુળ બને છે તો અહીંયા આપણને આગળની પંક્તિમાં જણાવે છે કે વહી જતી આ લેરખી પછી ત્યાંથી આગળ વધે છે ઉદાસ થઈને ત્યાંથી આગળ વધે છે કોણ પેલો સુર વહી જતી આ લેરખી વહી જતી આ લેરખી લેરખી એટલે પવન પવન પવનની જે લહેર છે ને એને અહીંયા લેરખી તરીકે ઓળખવામાં આવે છે લેરખી એટલે કે પવનની લહેર વહી જતી આ પવનની જે લહેર છે એ વ્યાકુર કરે છે અહીં પવનની ડમરી ઓડે છે અને વ્યાકુર કરે છે કોને આ સૂરને શું કરે છે વ્યાકુર કરે છે વ્યાકુર એટલે વિવત્તા આકુર વિવત્તા આકુર એવી સંધિ પણ એની છૂટી પડે છે તો પવનની જે લેરખી છે પવનની જે લહેર છે એ પણ આ સૂરને વ્યાકુર કરે છે સરતી આ સાજનો ઉજાસ સરતી આ સાજનો જે ઉજાસ છે સાજનું અજવારું આપણે જોઈ શકીએ છીએ કે હવે સંધ્યાકાર થવા આવી છે બરાબર આ સાજનો જે ઉજાસ છે ઉજાસ એટલે કે પ્રકાશો અહીંયા શબ્દ આપણને આપ્યો છે કે ઉજાસ એટલે કે અજવાળું હવે સાજનો જે ઉજાસ છે એ પણ અહીંયા થઈ ગયો છે તેમ છતાં એ એનો એનો જે સૂર છે એ શોધી રહ્યો છે કે અત્યાર સુધીમાં તો આ કૃષ્ણ આવી જવો જોઈએ પણ ત્યાં કૃષ્ણ જોવા મળતો નથી ઉડતું આવે જો હવે બહુ નિરાશ થઈ ગયો છે એટલા માટે આગળની પંક્તિમાં કહે છે કે હવે કૃષ્ણ આવશે નહીં પણ એને હવે કૃષ્ણ તો નહીં તો નહીં પણ કૃષ્ણને જે વધારે પ્રિય છે પિંછો એ મોરનું પીંછું ઉડતું આવે જો અહીં મોર પીંચ તો તો અમે સાચવશું સુવારા રંગ ભલે કૃષ્ણ નથી પણ કદાચ ઉડતું ઉડતું પેલું મોરનું જે પીંછું છે ને એ પીંછું આવી જાય ને તો એ પીંછાને અમે સાચવશું સુવારા રંગ સુવારા રંગથી અમે સાચવશું મોર પીંચ છે મોરનું પીંચ તત્પુરુષ સમાસ પણ તમે અહીંયા લખી શકો અને અહીંયા તમે એની સાથે સાથે એ સ્વર વ્યંજન પણ જુદા પાડી શકો કે મ વત્તા ઓ એટલે મો ર વત્તા અ એટલે કે ર પ વત્તા ઈ મોર પિંચ ચ છે તો અહીંયા તમે જોઈ શકો છો ઈ વત્તા ચ વત્તા છ વત્તા અ મોરપિંચ આ રીતે સ્વર અને વ્યંજન તમે છૂટા પાડી શકો વ્યાકુર બનેલો

આવો જ્યારે વિરુદ્ધાર્થી હોય છે ત્યારે આપણે જલ્દી શોધી શકતા નથી સુવારું એટલે ખરબચડું એવો એનો વિરુદ્ધાર્થી થાય સૂર વધારે વ્યાકુરું બન્યો છે હવે તો અહિયાં શું કહે છે બાવરી વિભાવરી ના બાવરી અહિયાં બાવરી શબ્દ પ્રયોજાયેલો છે તો આજે બાવરી જે શબ્દ છે ને એ બાવરી શબ્દ અહીંયા વિભાવરી એટલે રાત વિભાવરી એટલે રાત બાવરી એટલે ગભરાઈ જવું ગભરાયેલી વિભાવરી જે રાત છે એને પણ એ ગભરાયેલી જોવે છે એટલે વધારે ગભરાય છે બાવરી વિભાવરીના પગલાની લાગણીથી બાવરી વિભાવરીના પગલાની લાગણીથી મને એવું લાગે છે કે અહીંયા મારો કૃષ્ણ મને મળવાનો નથી ખૂબ વ્યાકુળ બની છે અને કહે છે કે હવે મને મારો જે કૃષ્ણ છે એ કૃષ્ણ મળવાનો નથી આ ગભરાયેલી જે રાત્રિ છે એના ઉપરથી અનુમાન કરે છે પગલાની લાગણીથી રાત રાણી જાકર નહાય છે રાત રાણી એટલે રાતની રાણી રાતની રાણી હોય રાત

એટલે નીચે પાછળ બેઠા તમે જોઈ શકો છો રાત રાણીના જે ફૂલો છે એ ફૂલો આવી રીતે આવે અને રાતે એટલે એટલે કે રાત્રી શબ્દ છે અને રાત રાણી એટલે રાત્રે સુગંધ આપતું જે ફૂલ છે એને રાત કહેવાય અને રાત એ તત્પુરુષ સમાસ પણ બને છે કે રાતની રાણી

જોઈ લેજો જેના કારણે પરીક્ષાની અંદર પૂછાય તો તમને આવી શકે તો આ સૂર શોધતો શોધતો હવે નિરાશ બન્યો છે અને હવે તો એ કહે છે કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક હવે તો આભની અંદર જે ઉગે છે ને પેલો મયંક એ જે મારો કોણ છે કૃષ્ણ છે મારી તે મોરલી મારી જે મોરલી છે એની અંદર જે છે એમાં આભમાં ઉગે છે આભની અંદર જે ઉગે છે આભ એટલે આકાશની અંદર તમે જોઈ શકો છો પાછળ રાત્રિનો સમય છે અને મયંક ઉગેલો તમને જોવા મળે છે મયંક એટલે તમે સમજી ગયા હશો મારે કહેવાની જરૂર નથી મયંક એટલે ચંદ્ર અને એ ચંદ્ર ને શામના નામનો મયંક કીધો છે આભમાં ઉગે છે એક શામના હવે એને સરખામણી કરી છે ઉપમા અહીંયા પ્રયોજો છે કવિએ કે આભમાં ઉગે છે ને જે ચંદ્ર એ જ મારો શ્યામ છે એ જ જ મારો મારો છે 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 જેવો બરાબર તો આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક કૃષ્ણને એ ચંદ્ર સાથે શું કરવામાં આવ્યો છે સરખાવામાં આવ્યો છે તો હવે સુર થાકી ગયો છે એટલે આકાશની અંદર જે ઉગેલો જે ચંદ્ર છે એને જોઈને મન વારે છે કે એ જ મારો શ્યામ છે એ જ મારો કૃષ્ણ છે એમ કરીને આ જે સૂર છે એમાં મન મહો રહેશે કારણ કે શોધી શોધીને થાકી ગયો છે બધા જ જે સજીવ અને નિર્જીવ જે વસ્તુઓ છે બધાને શોધતો શોધતો સરસ મજાના અહીંયા લેખકે દ્રષ્ટાંતો આપ્યા છે સજીવ નિર્જીવ દરેક વ્યક્તિને પૂછતો પૂછતો એ આગળ વધે છે પણ કોઈ જગ્યાએ એ શું નથી મળતું કૃષ્ણ મળતો નથી એટલે વ્યાકુળ બને છે ઉદાસ બને છે અને આ જે પ્રકૃતિ તત્વો છે એ પ્રકૃતિ તત્વોને પૂછે છે ને પોતાનું જે મન છે એ મન બહેલાવે છે તો બેટા અહીંયા મયંક એટલે ચંદ્ર થાય અને શ્યામના નામનો મયંક એ જે પંક્તિ છે એ પંક્તિને ઉપમા અલંકાર અહીંયા લેખકે પ્રયોજ્યો છે એટલે તમે લખી શકો કે આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક એ પંક્તિ જે છે છે એ કયા અલંકારની તો ઉપમા અલંકાર થાય અહીંયા સરખામણી કરવામાં આવી છે આપણે આગળ વધીએ છીએ અને છેલ્લે તો કહે છે કે જરમા તે તે જેનું એ જે ચંદ્ર છે ને એ રાત્રે એ એ રાત્રે એ હવે પેલી

જળની અંદર આપણા નું જે તેજ છે કારણ કે મયંક એ જ કૃષ્ણ છે અને એનું જે તેજ છે એ ક્યાં યમુના નદીના તટની અંદર હવે એ લહેરાય છે જોવા મળે છે એટલે કહે છે કે પાતારે હરિવર પરખાય અહીંયા કવિએ સરસ મજાનો શબ્દ એવું કહેવાય છે કે પુરાણો અનુસાર પૃથ્વીની નીચે આવેલા સાત લોકો નો છેલ્લો લોક એને કહેવામાં આવે છે પાતાળ તો એ પાતાળની અંદર પણ હરિવર

બતાવેલા જે શબ્દો છે એની અંદર કવિએ આપણને સરસ મજા ને વાત કરી છે કે પાતારે હરીવર હવે તો શું થઈ જાય છે પરખાય છે બેટા શું થઈ જાય છે પરખાય છે પરખવું એટલે ઓળખવું છે બધી જગ્યાએ કૃષ્ણ કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર એ મને મને હવે છે જોવા મળે છે તો આ સુર એટલો બધો વ્યાકુળ બન્યો છે અંતે એને બધી જ જગ્યાએ કૃષ્ણ છે એવો ભાષ પણ થાય છે અને અંતે તો કહી રહે છે કે પાતારે હરિવર પરખાય મારા માધવને દીઠો છે ક્યાં તો સરસ મજાનું કાવ્ય બેટા અહીંયા પૂર્ણ કરીએ છીએ પણ સરસ મજાનું કાવ્ય હતું સરસ મજાનું મેં તમને ભણાવ્યું પણ છે એટલે સરસ મજાનું મૂલ્યાંકન કો હું આજે લઈશ કેવું મૂલ્યાંકન સરસ મજાનું અને એની અંદર તો એક પ્રશ્ન આજે હું તમને પૂછવાનો પણ છું એનો જવાબ પણ નથી આપવાનો અને તમારે એનો મને જવાબ પણ આપવાનો છે તો ચાલો મિત્રો આપણે મૂલ્યાંકન તરફ આગળ વધીએ છીએ તો અહીંયા મૂલ્યાંકનની અંદર પહેલો પ્રશ્ન હું તમને પૂછું છું કે મારા માધવ દીઠો છે કે આ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે તો તમને ખબર છે કે વરસાદની જે મોસમ છે એની અંદરથી આ જે કાવ્ય છે એ કાવ્ય લેવામાં આવ્યું છે તમારી સમક્ષ બીજો પ્રશ્ન અહીંયા મૂક્યો છે કે મારા માધવ છે જે છે એ એ કવિનું કવિ દવે અને ત્રીજો જે પ્રશ્ન છે એને પણ અહીંયા આપણે મૂકીએ છીએ કે કવિ માર્ગ ને ને કવિ પ્રશ્ન પૂછે છે પહેલો પ્રશ્ન એ કોને પૂછતો હતો એ પણ તમારે પૂછાય તો માર્ગ ની જે દૂર છે એ ધૂરને પ્રશ્ન કરે છે તો મારગ ની દૂર ને કવિ શું પૂછે છે નહાય છે આ પ્રશ્ન એ હતો કે રાતરાણી રાણી શાનાથી નહાય છે તો રાતરાણી એ જાકરથી નહાય છે

નથી વાહ હરિવર શબ્દનો સમાસનો પ્રકાર તમારે જણાવવાનો છે તો એ પણ તમને આવડી જશે કારણ કે મેં હમણાં જ એની ચર્ચા પણ કરી છે અને હરિવર એટલે હરિનો વર એ તમે ખ્યાલ છે કર્મધા છે હવે વિચાર રહ્યા હશો પેલો કયો અલંકાર છે કહી દઉં કે મને કોમેન્ટમાં તમે જણાવશો તો જરૂર તમે મને કોમેન્ટમાં જણાવશો આટલો પ્રશ્ન હું તમને પૂછું છું એ આમ તો તો કહી દેવાનું મન થઈ જાય છે પણ સેલો તમને આવડશે ચોક્કસ મને કરજો અને કોમેન્ટની અંદર કહેજો કે એનો જે જવાબ છે એ આ જવાબ આવે છે તો મિત્રો અહીંયા મૂલ્યાંકન પણ આપણે પૂર્ણ કરીએ છીએ ખૂબ લાંબા સમય બાદ આ વિડિયો અહીંયા મૂકેલો છે તો મિત્રો હવે ફરી પાછા બધા નવા એકમોના વિડીયો છે એ એક એક હવે હું મૂકતો જઈશ તો આજે મારી જે ચેનલ છે એ ચેનલમાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હાલ તમે વિડીયો જોવો છો તો ત્યાં ચોક્કસ મને લાઈક આપો અને કદાચ હજી સુધી કોઈ પણ વિદ્યાર્થીઓએ મારી જે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાલ નીચે તમે જોવો છો ત્યાં લાલ કલરથી લખેલું છે ત્યાં સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આ બેલ આઈકોન છે એને ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરો એટલે મારું જે વિડીયો છે હું જો પહેલો મૂકીશ એવો તરત જ તમારા મોબાઈલમાં નોટિફિકેશન તરીકે આવી જશે અને તમે સારો અભ્યાસ આ હોમ લર્નિંગ અંતર્ગત જ્યારે શાળાઓ બંધ છે ત્યારે મારો પણ આ એક પ્રયોગ છે અને તમારા સુધી પહોંચે એવો એક આ પ્રયોગ હતો જેના થકી હું પહોંચાડી શકું છું તો તમે પણ મારી સાથે તમે સાથ આપશો જેના કારણે અહીંયા આ જે વિડિયો છે એ વિડીયો

આટલો એક ભગીરથ કાર્ય કરીને આ વિડીયો તમે મોકલજો જેના કારણે આ કાવ્ય શાંતિથી એ ભણી શકે તો ચાલો મિત્રો આ કાવ્યને અહીંયા પૂર્ણ કરો છું તો ફરી અંતે હસમુખભાઈના રામ